નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 4 માર્ચ 2020 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. હવે આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન ફૂડ ડિલિવરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે પંજાબ, એટલે કે આન્સર સી. હવે પંજાબની વાત કરીએ તો પંજાબની રાજધાની છે ચંડીગઢ, રાજ્યપાલ છે VP બદનોર અને પંજાબના મુખ્યમંત્રી છે અમરિંદર સિંહ. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં પહેલા નંબર પર કઈ યુનિવર્સિટી રહી? તો તેના જવાબમાં આવશે પંજાબ યુનિવર્સિટી, એટલે કે આન્સર એ. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ઓડિશાના ભુવનેશ્વરમાં આયોજિત થઈ હતી. અને ઓડિશાની વાત કરીએ તો ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર, રાજ્યપાલ છે ગણેશીલાલ અને મુખ્યમંત્રી છે નવીન પટનાયક. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં અતુલ્ય ભારતની વેબસાઇટ અને એપમાં કેટલી નવી ભાષાઓ ઉમેરવામાં આવી? તો તેના જવાબમાં આવશે કુલ 3 ભાષાઓ ઉમેરવામાં આવી, એટલે કે આન્સર બી. અતુલ્ય ભારતની વેબસાઇટ અને એપમાં ચીની, અરબી અને સ્પેનિશ ભાષાઓ ઉમેરવામાં આવી છે. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં દિવ્યાંગ શિલ્પકારોને પ્રોત્સાહિત કરવા એકમ ફેસ્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ન્યૂ દિલ્હી, એટલે કે આન્સર સી. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 3 માર્ચ, એટલે કે આન્સર સી. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે નો મુખ્ય વિષય હતો સસ્ટેનિંગ ઓલ લાઇફ ઓન અર્થ. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં પેક્કા લુંડમાર્ક કઈ કંપનીના અધ્યક્ષ અને CEO બન્યા? તો તેના જવાબમાં આવશે નોકિયા, એટલે કે આન્સર ડી. તાજેતરમાં નેશનલ વર્કશોપ ઓન એક્સપ્લોસિવ ડિટેક્શન 2020 ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે મહારાષ્ટ્ર, એટલે કે આન્સર એ. મહારાષ્ટ્રની વાત કરીએ તો તેની રાજધાની છે મુંબઈ, રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ ક્યાં શરૂ થયો? તો તેના જવાબમાં આવશે ઉત્તરાખંડ, એટલે કે આન્સર સી. ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડની રાજધાની છે દેહરાદૂન અને રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય અને મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્રસિંહ રાવત. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં જમ્મુના ઐતિહાસિક સિટી ચોકનું નામ બદલાવીને શું રાખવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ભારત માતા ચોક, એટલે કે આન્સર બી. ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બેઠકની અધ્યક્ષતા કયો દેશ કરશે? તો તેના જવાબમાં આવશે ચીન, એટલે કે આન્સર ડી. ચીનની વાત કરીએ તો ચીનની રાજધાની છે બેઇજિંગ, પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ અને ચીનની મુદ્રા છે રેન મિમ્બી.
ત્યારબાદનો 11મો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય પુરુષ હોકી ટીમ વિશ્વ રેન્કિંગમાં કેટલામાં નંબર પર રહી? તો તેના જવાબમાં આવશે, ભારતીય પુરુષ હોકી ટીમ 4થા નંબર પર રહી, એટલે કે આન્સર ડી. પહેલા નંબર પર બેલ્જિયમ, બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા, ત્રીજા નંબર પર નેધરલેન્ડ, ચોથા નંબર પર ભારત અને પાંચમા નંબર પર રહી આર્જેન્ટિના. હવે મેં તમને ગઈકાલે કરંટ અફેર્સને લગતા બે પ્રશ્ન પૂછ્યા હતા. તેમાંનો પહેલો પ્રશ્ન હતો, દિલ્હી પોલીસ દ્વારા ટેક્સીમાં યાત્રીઓની સુરક્ષા માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરી? તો તેના જવાબમાં આવશે, હિંમત પ્લસ એપ. અને બીજો પ્રશ્ન હતો, ક્યા દેશે તાજેતરમાં પરમાણુ ક્ષમતા સંપન્ન ક્રુઝ મિસાઇલ રાડ 2નું સફળ પરીક્ષણ કર્યું? તો તેના જવાબમાં આવશે, પાકિસ્તાન. હવે આજના કરંટ અફેર્સના બે પ્રશ્નો અહીં આપેલા છે. આ બંને પ્રશ્નોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ત્રીજા નંબરની ભાષા કઈ બની? અને બીજો પ્રશ્ન છે, ફિફા અંડર 17 મહિલા ફૂટબોલ વિશ્વકપ ભારતના કેટલા શહેરોમાં આયોજિત થશે? આમ અહીં આપણે આજે 4 માર્ચ 2020નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.